અગર વાત કરીએ અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની નગર યાત્રા નીકળવાની છે ત્યારે આ સમયે જગન્નાથ મંદિર દ્વારા શહેરના ભક્તજનોને મગ અને જાંબુનો પ્રસાદ આપવામાં આવશે. આ મગની સાફ સફાઈ માટે મહિલાઓ જોતરાઈ ગઈ છે. શહેરમાં અષાઢી બીજે 141મી રથયાત્રા નીકળશે, જેની તૈયારીઓમાં ભક્તજનો લાગી ગયા છે. દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રામાં જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવશે. આ મગને સાફ કરવા માટે મહિલાઓ કામમાં જોતરાઈ ગઈ છે. આ મહિલાઓ વર્ષોથી દર રથયાત્રાએ અહીં સેવા આપે છે. એટલે એમાં તો મગના પ્રસાદનું બહુ મહત્વ હોય છે આ રથયાત્રામાં. એટલે 15 દિવસ પહેલાં તો અગાઉ મગની તૈયારી, સાફ કરવાની તૈયારી શરૂ થઈ જાય છે. એટલે બધી આજુબાજુની બહેનો બધા મગ ભીણવા આવે છે સાફ કરવા માટે. એમ મગના પ્રસાદનું બહુ મહત્વ છે એમ. અને ભગવાનનું એટલો ઉત્સવ હોય છે ને કે કંઈક જવાનું જ ના ગમે. અને એમાં થાય છે કે જાણી આ મગ ભીણ્યા અને બધી સેવા જ કરીએ. એમાં મગમાં સેવા, પછી બીજી બધી સેવા, પાણી પીવડાવવાની હોય, કચરો વાળવાની હોય, પછી ઠેલા ઉચકીને મૂકવાના હોય, ઠેલા ઠેલવવાના હોય, એ બધી સેવા અમે કરીએ છીએ. જગન્નાથ મંદિરમાં મગની સફાઈ કરવા માટે દૂર દૂરથી મહિલાઓ આવે છે અને ભક્તિમય ગીતો સાથે મગ સાફ કરવાનું કામ કરે છે. આનંદ ઉલ્લાસ સાથે પોતાની સેવા આપી પોતે ધન્યતા અનુભવે છે. તારો નામ ગયાના મે લખવી કંકુતરી, હરી તારા હજારો નામ ગયાના મે લખવી કંકુતરી, કોઈ તને રામ કહે, કોઈ તને કાનજી કહે, હરિ તારા હજારો નામ ગયાના મે લખવી કંકુતરી. કોઈ ભગવાનની પૂજા અર્ચના કરીને તો કોઈ ભગવાનની સેવા કરીને ભક્તિ કરે છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓમાં લાગેલી આ મહિલાઓ મગ સફાઈની સેવા આપી ભગવાન જગન્નાથને રીઝવવાનો પ્રયાસ કરે છે. સંજય ટાક, ઝી મીડિયા, અમદાવાદ. અષાઢી બીજે અમદાવાદ શહેરમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો. ભગવાન જે રથમાં યાત્રાએ નીકળશે તે રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરવામાં આવ્યું. રથનું રંગરોગાન શરૂ, રથના પૈંડાનું કરાઈ રહ્યું છે સમારકામ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે જગન્નાથજી મંદિરે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જે રથમાં નગર યાત્રાએ નીકળશે તે રથના પૈંડાનું સમારકામ કરાઈ રહ્યું છે અને રથનું રંગરોગાન શરૂ થઈ ગયું છે. રથરોગાનનું કામ શરૂ થઈ ગયેલું છે અને અમે 15 દિવસ પહેલાં જ અમે એનું ઘસાઈ કામ, સફાઈ કામ કરી અને એનું પછી અમે એનું રંગરોગાન કરીએ છીએ. 5 થી 6 જણા રથનું ઘસાઈ કામ, કલર કામ કરીએ છીએ. આ રથને લગભગ 10 થી 12 દિવસમાં અમે રંગરોગાન કરીએ છીએ. આ વર્ષે પાછળના બીજા રથના પૈડા 3 કે 4 નવા બદલાયા છે. વાહલાનો રથ અલગ અલગ રંગોથી રંગવામાં આવ્યો છે જેનું વિશેષ મહત્વ છે. રથમાં પીળો રંગ છે જે બુદ્ધિનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ પૂરવામાં આવ્યો છે તે હરિયાળીનું પ્રતીક છે. આ ઉપરાંત રથમાં સફેદ રંગ પૂરવામાં આવ્યો છે જે શાંતિનું પ્રતીક છે. સામાન્ય રીતે જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનની રથયાત્રા માટે નવો રથ બનાવાય છે, જ્યારે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં એ જ રથનો ઉપયોગ કરાય છે. અહીં દર વર્ષે રથના પૈંડાનું સમારકામ કરવામાં આવે છે અને રથનું રંગરોગાન કરવામાં આવે છે. જેમ જેમ દિવસ નજીક આવતા હોય છે તેમ એની રીતે જે રથના પૈડા છે, જેવી રીતે કલર કામ છે, એમાં કંઈક જે બી કંઈ ખૂટતું વધતું કે કોઈ પણ જાતની કોઈ અડચણ કે કોઈ તકલીફ ના પડે એ રીતને ધ્યાનમાં રાખીને રથનું સમારકામ કરવામાં આવતું હોય છે. દર વર્ષે યોજાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નીકળતા હોવાથી ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રાનો લાભ લે છે. રથયાત્રાના રથમાં કોઈ ખામી ન સર્જાય તેના માટે રથનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સંજય ટાંક, ઝી મીડિયા, અમદાવાદ.
બુલેટિનમાં જતા જતા એક નજર હેડલાઇન્સ પર.